પ્રથમ શરૂઆત કરીએ આજના પહેલા મુદ્દાથી. ગુજરાતમાં મેઘરાજા એવા વરસ્યા કે હવે વરસાદી પાણી આફત બનીને ગુજરાતવાસીઓ પર તાંડવ કરી રહ્યા છે. નવસારી, સુરત અને વડોદરાને મેઘરાજાએ એવું ધમરોડ્યું છે કે હવે નદીઓ પણ ગાંડીતૂર થઈ છે, શહેરોને પોતાના બાનમાં લઈ રહી છે. નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટીને વટાવી તો વડોદરામાં વિશ્વામિત્રીએ હાહાકાર મચાવી દીધો છે, તો સુરતમાં ખાડીપુરે ફરી અનેક વિસ્તારોને બાનમાં લીધો. વડોદરા, નવસારી અને સુરતમાં જ્યાં નજર કરો ત્યાં જળ સામ્રાજ્ય જ છે. ગળાડૂબ પાણીમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે, જીવ બચાવી લોકો સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. ખરેખર આ મેઘો વડોદરા, નવસારી, સુરતમાં મોટો આર્થિક ફટકો લોકોને પડ્યો છે. સુરતમાં વરસાદના વિરામ બાદ પણ શહેરમાં પાણી ન ઉસરતા સુરતીઓની સ્થિતિ બની છે કફોડી. ખાડીનું લેવલ ઘટ્યું છે, પણ ખાડીપુર હજુ પણ યથાવત હોવાથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર જ છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વત ગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે, તો લિંબાયત, પર્વત પાટિયા, ડુંભાલ સહિત વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સુરતમાં વરસાદ ભલે હાલ બંધ હોય, પરંતુ ખાડીપુરને લીધે હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે પૂર્ણા નદીના પાણી મહુવાના મિયાપુર ગામે પ્રવેશ્યા છે. મિયાપુર ગામના 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તો મહુવાના ઓડિયા ગામે પણ પૂરના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે મહુવા અનાવલ હાઈવે પ્રભાવિત થયો. હવે જુઓ પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો. મહુવામાંથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતૂર બની છે, ત્યારે ડ્રોન દ્વારા લેવાયેલી આ તસવીરોમાં પૂર્ણા નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મહુવાની પૂર્ણા નદીમાં કોળાપુરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહેતા પૂરના પાણી મહુવાના 7 ગામોમાં ફરી વળ્યા છે. તંત્ર દ્વારા 80થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂરના પગલે મહુવાના 5 માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જેમાં મહુવા, નવસારી ને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. તો ભારે વરસાદથી સુરતની સ્થિતિ બેહાલ બની છે અને વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે. મહુવાથી ઓડિયા અનાવલ અને નવસારીનો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે હાઈવે પર પાણીથી ભરેલી નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં પણ ઓડાઈ ગામે વધુ પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર વહેતા મહુવા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કામે લાગ્યું. સુરત જિલ્લામાં જોરદાર વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ આવતા અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને અંબિકાના ધસમસતા પ્રવાહથી નવસારી, ડાંગ, સુરતને અસર થઈ છે.